Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 18મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો એક પ્રશ્ન તમારા માટે જેનો જવાબ આપ સૌએ લખવાનો કોમેન્ટમાં. પ્રશ્ન એવો છે કે હાલમાં જ ફેબ્રુઆરી 2023 માટેનો પુરુષોનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો પુરસ્કાર કોને મળેલો છે એટલું યાદ આવે લખવાનો પ્રયાસ કરવાનો. ઘણું બધું આપણે આમાં ચર્ચા કરી હતી તો આન્સર લખવાનો છે કોમેન્ટમાં વિડીયોને પોસ્ટ કરીને. શરૂ કરીએ હવે આજનો વિડીયો 18મી માર્ચના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, ગઈકાલે એક નાનકડી મિસ્ટેક હતી આપણા વિડીયોની અંદર છે, સાઉન્ડ નહોતો આવેલો, તો મેં રાત્રે એ વિડીયો રીઅપલોડ કરેલો છે. તો 17મી માર્ચના વિડીયોમાં તમે જો વિડીયો ન જોયેલો હોય તો તમને રિક્વેસ્ટ છે કે 17મી માર્ચનો વિડીયો મેં પાછો રીઅપલોડ કરેલો છે, તો એ રીઅપલોડ કરેલો વિડીયો તમે જોઈ શકો છો. ઓકે, તો એ આપણી ચેનલ ઉપર અત્યારે અવેલેબલ છે, જેમાં સાઉન્ડ ક્વોલિટી છે એ આપણે ઇમ્પ્રુવ કરીશું. ઓકે, તો પ્રશ્ન શરૂ કરીએ આજના વિડીયોનો. સૌથી પહેલો ક્વેશ્ચન, વર્લ્ડ સ્લીપ ડે એટલે કે વિશ્વ ઊંઘ દિવસ આ ક્યારે ઉજવાય છે? દર વર્ષે આનો ડે છે ફિક્સ નથી હોતો, આ વર્ષે 17મી માર્ચે ઉજવ્યો, તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તો વર્લ્ડ સ્લીપ ડે એટલે કે વિશ્વ ઊંઘ દિવસ આ વર્ષે 17મી માર્ચે ઉજવાયેલો. એકચ્યુઅલમાં દર વર્ષે ક્યારે હોય ખબર છે? સ્પ્રિંગ વર્નલ ઇક્વિનોક્સ આવે એના પહેલા શુક્રવારે હોય. ઓકે, હવે વર્નલ ઇક્વિનોક્સ એટલે શું એ સમજીએ. તો જ્યારે એક તો સમર સોલિસ્ટિક તમે જોયેલું હશે એ 20-22 જૂનની વચ્ચે હોય, અને એક વિન્ટર સોલિસ્ટિક હોય એ ડિસેમ્બર 21-22 દરમિયાન હોય, બરાબર. અને બાકી એવી જ રીતે જેમ વર્નલ ઇક્વિનોક્સ છે બરાબર એ 20-21 તારીખ આજુબાજુ આવતું હોય છે, બરાબર. અને બાકી સપ્ટેમ્બર મહિનાની અંદર છે ઓટમલ ઇક્વિનોક્સ આવતું હોય છે. ઓકે, તો સપ્ટેમ્બર મહિનાની 22-23 દરમિયાન છે આ આવતું હોય છે. તો આજે 20-21 માર્ચનો સમયગાળો છે એ દરમિયાન એની પહેલાનો જે શુક્રવાર હોય છે ત્યાં આપણે આની ઉજવણી કરીએ છીએ. તો આ વર્ષની 2023 માટેની થીમ શું છે? થીમ છે સ્લીપ ઇઝ ઇસેન્શિયલ ફોર હેલ્થ, આની થીમ છે 2023 માટે. બાકી સૌથી પહેલી વખત વિશ્વ ઊંઘ દિવસ એટલે કે વર્લ્ડ સ્લીપ ડે છે બરાબર એ 14મી માર્ચે ઉજવાયો હતો. એકચ્યુઅલમાં ઊંઘ આપણા જીવન માટે કેટલી જરૂરી છે ને એ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે, બરાબર. તો કોઈ વ્યક્તિ છે, માની લો કે દિવસમાં 5 કલાકથી પણ ઓછી ઊંઘ કરે છે, અથવા તો નોર્મલ કેટલી જરૂરિયાત હોય એક સ્વસ્થ જીવન માટે, તો મિનિમમ આખા દિવસમાં તમારે મિનિમમ 7 કલાકની તો ઊંઘ હોવી જોઈએ. જો 7 કલાકની ઊંઘ ના હોય અને એ કન્ટિન્યુઅસ સ્લીપ હોવી જોઈએ તો તમારું હેલ્થ છે એ સારું ના રહે, બરાબર. તો ઊંઘ છે આપણા હેલ્થ માટે એક અગત્યનો પાર્ટ છે. ઓકે, તો ઊંઘ કરી લેવી જોઈએ. એના પછી આયુધ નિર્માણ દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? આયુધ નિર્માણ દિવસ આ 18 માર્ચ એટલે આજે છે, ઓપ્શન ડી આપણો આન્સર થશે. અને નેશનલ ઓર્ડિનન્સ ફેક્ટરી ડે પણ કહેવાય છે, આયુધ નિર્માણ દિવસ નેશનલ ઓર્ડિનન્સ ફેક્ટરી ડે. ઓકે, 18 માર્ચ 2023 ના રોજ ઉજવાયેલો. 18 માર્ચ 1802 ના રોજ ઓર્ડિનન્સ ફેક્ટરીની સ્થાપના સૌથી પહેલી વખત થઈ હતી, જેની યાદમાં આ દિવસ ઉજવે છે. હાલમાં ભારતમાં આયુધ નિર્માણ બોર્ડના ચેરમેન છે ER શેખ. અને આયુધ નિર્માણ બોર્ડ છે એનું મુખ્ય મથક ક્યાં છે? તો કે કોલકાતાની અંદર આવેલું છે. ગ્લોબલ રિસાયક્લિંગ ડે ની ઉજવણી હાલમાં ક્યારે કરવામાં આવેલી? આ પણ 18 માર્ચે એટલે કે આજે ઉજવાયેલો છે, ઓપ્શન સી આપણો આન્સર હશે. હાલમાં જ ગ્લોબલ રિસાયક્લિંગ ડે 18 માર્ચ 2023 ના રોજ ઉજવાયેલો. 2023 માટેની થીમ યાદ રાખી લેજો, થીમ આની છે ક્રિએટિવ ઇનોવેશન 2023 માટે. કોણ ઉજવે છે? બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ રિસાયક્લિંગ એના દ્વારા આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલી વખત 2018માં આ દિવસની ઉજવણી કરવામાં આવેલી. ભારતીય રેલવે દ્વારા કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિટરનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે? ભારતીય રેલવે એમણે જાહેર કર્યું કે ભારતીય રેલવે દ્વારા છે 2030 એ વર્ષ છે ત્યાં સુધીમાં એ નેટ ઝીરો કાર્બન એમિટરનો લક્ષ્યાંક હાંસલ કરશે. એટલે કે જેટલું જ કાર્બન છે એનું ઉત્સર્જન કરે છે એટલા જ કાર્બન છે એનું શોષણ કરી લેવામાં આવશે, તેને કહેવાય નેટ ઝીરો કાર્બન. 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બનનો લક્ષ્યાંક આપણે હાંસલ કરી લેશું. અને
ભારતનો શું ટાર્ગેટ છે? ભારત સરકાર છે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનનો લક્ષ્યાંક હાંસલ કરશે. અને આજે રેલવેની બાબતની વાત કરું છું કે 2030 સુધીમાં ભારત છે નેટ, ભારતીય રેલવે છે એ નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરશે. એ બાબતની ખાતરી આપણા જે રેલવે મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, એમણે લોકસભામાં લેખિતમાં આ બાબતની ખાતરી આપી. બરાબર, તો ખૂબ મોટી બાબત કહેવાય. એટલા માટે આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં કદાચ 100% સંભાવના સાથે જોવા મળશે. ભારતીય રેલવે કયા વર્ષે હાંસલ કરશે? 2030 સુધીમાં. લેખિતમાં આપી દીધું અશ્વિની વૈષ્ણવ આપણા રેલવે મંત્રીએ. બાકી આપણને ઓગસ્ટ 2026 સુધીમાં આપણને બુલેટ ટ્રેન મળવાની છે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી જે ટ્રેન છે બરાબર, એ આપણને ક્યારે મળશે? તો કે ડિસેમ્બર 23 સુધી. બધા આંકડા યાદ રાખજો તારીખ સાથેના, એ તમને યાદ રખાવું છું. હવે 2030 સુધીમાં રેલવેની કુલ ઉર્જાની જરૂરિયાત છે એ વધીને કેટલી થઈ જશે? 8200 મેગાવોટ થઈ જશે, અથવા તો તમે એને 8.2 ગીગાવોટ પણ કહી શકો. બરાબર, અને બાકી 2014 થી છે આપણે બ્રોડગેજ રેલવે નેટવર્ક છે એનું વિદ્યુતીકરણ છે એ ઝડપથી કરી રહ્યા છે. ડિસેમ્બર 2023 સુધીમાં સંપૂર્ણપણે આપણને ઇલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્ક છે બરાબર એવું મળી જાય એવી આપણે ટાર્ગેટ છે. ઓકે, બાકી આનાથી જે ડીઝલની વપરાશ છે એમાં ઘટાડો આવ્યો છે. નોર્મલી ટ્રેન છે ડીઝલથી ચાલતી હોય છે, પણ અત્યારે હવે આપણે બધા જે બ્રોડગેજ માર્કો છે એનું વિદ્યુતીકરણ કરીએ છીએ, એટલે કે બધી ટ્રેનો છે એ ઇલેક્ટ્રિફાઈડ કરીએ છીએ. તો ડીઝલની અંદર છે 2018-19 સાથે કમ્પેર કરીએ તો 2018-19માં 3066 મિલિયન લીટર છે ડીઝલ આપણે વાપરતા હતા, એની કમ્પેરમાં આપણે 2021ની અંદર છે જાન્યુઆરી સુધીના ડેટાની અંદર વાત કરીએ તો એમાં 1092 મિલિયન લીટર થઈ ગયો છે ઘટીને. ક્લિયર, તો ઘણો બધો ઘટાડો આપણને જોવા મળ્યો છે, અડધા કરતા પણ વધારે. ઓકે, એગ્રી યુનિફેસ્ટ આનું ઉદઘાટન કોણે કર્યું? હાલમાં જ એગ્રી યુનિફેસ્ટ છે એનું ઉદઘાટન કર્યું આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મંત્રી નરેન્દ્રસિંહ તોમરે. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ નરેન્દ્રસિંહ તોમર એમણે કર્ણાટકના બેંગ્લોર ખાતેથી આનું ઉદઘાટન કર્યું એગ્રી યુનિફેસ્ટનું. તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મંત્રી છે. હવે પ્રશ્ન એક એવો પૂછે કે એગ્રી યુનિફેસ્ટનું આયોજન કોણે કર્યું હતું? તો આયોજન કર્યું હતું બેંગ્લોર એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ. અને કોની સાથે મળીને કર્યું, કોના સહયોગથી કર્યું? તો કે ICAR ના સહયોગથી. ICAR નું પૂરું નામ પૂછે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આ એનું પૂરું નામ છે. ICAR ની સ્થાપના ક્યારે થઈ એવું પણ પૂછે બરાબર, તો 16 જુલાઈ 1929 ના રોજ. અને એના અત્યારે ડાયરેક્ટર છે હિમાંશુ પાટિલ. બાકી કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ, રાજ્યપાલ ઝવેરચંદ ગેહલોત. હાલમાં કયા દેશમાં કર્માડેક આઈલેન્ડ છે ત્યાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવેલો છે? તુર્કી ની વાત નથી થતી, આ એક દેશનું આઈલેન્ડ છે ત્યાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દેશનું નામ છે ન્યુઝીલેન્ડ. તો ન્યુઝીલેન્ડના કર્માડેક આઈલેન્ડ ની અંદર છે 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવેલો. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર સુધીની હતી. અને આ બાબતની વોર્નિંગ યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમ આપી હતી, સુનામીની ચેતવણી પણ જાહેર કરેલી હતી. બાકી ન્યુઝીલેન્ડ છે, ઓકે, એની રાજધાની શું છે એવું પણ પૂછી શકે પરીક્ષાની અંદર. તો ન્યુઝીલેન્ડની રાજધાની છે વેલિંગ્ટન છે. ઓકે, અને એનું ચલણ ન્યુઝીલેન્ડ ડોલર છે. ક્લિયર, અને બાકી તુર્કીમાં પણ ભૂકંપ આવેલો હતો ત્યાં આપણે મદદ માટે એક બચાવ દળ મોકલ્યું હતું. અને એ કયા ઓપરેશન અંતર્ગત મોકલ્યું હતું? ભારતે ઓપરેશન દોસ્ત હેઠળ છે તુર્કીમાં મદદ માટે એક બચાવ દળ મોકલ્યું હતું. ઓપરેશન દોસ્તને પણ આપણે યાદ રાખવાનું. ખાસ અગત્યના પોઈન્ટ છે પરીક્ષા માટે. હાલમાં જ UNLDC એમાંથી બહાર નીકળનાર 7મો દેશ કયો બનશે? UNLDC એટલે કે લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી. લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી, આ મને થોડોક અગત્યનો લાગેલો, આપણે ગઈકાલે પણ ચર્ચા કરેલી હતી, પણ અત્યારે એક બેઠકની અંદર નવી માહિતી જાહેર થઈ છે. ભૂટાન છે આમાંથી આવનારા દિવસોની અંદર બહાર નીકળી જશે બરાબર, તમામ માપદંડો છે બરાબર એને પાર કરી લીધા છે. તો આન્સર આવશે ભૂટાન. ઓપ્શન ડી આપણો આન્સર થશે. ભૂટાનની રાજધાની થિમ્પુ છે બરાબર, રાજધાની પણ પૂછે તો યાદ રાખજો પાડોશી દેશ છે, રાજધાની થિમ્પુ છે. ઓકે, તો હાલમાં જ છે 2015 અને 2018 3-3 વર્ષના ત્રિવાર્ષિક સમીક્ષાઓની અંદર છે ભૂટાન છે બરાબર એણે
તમામ ગ્રેજ્યુએશનના માપદંડો છે એને સફળતાપૂર્વક પૂર્ણ કરેલા છે. એટલે કે આવનારા દિવસોની અંદર છે ગ્રેજ્યુએશનના માપદંડો પૂરા કરી, એટલે કે એ આ જે લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી છે એમાંથી બહાર નીકળવાના તમામ માપદંડો છે પૂરા કર્યા છે. તો હવે આવનારા દિવસોની અંદર 2023માં આમાંથી બહાર નીકળી જશે. ઓકે, કતારના દોહામાં આ 9 માર્ચે ઇવેન્ટ થઈ હતી, બેઠક થઈ હતી સંયુક્ત રાષ્ટ્રની લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીની, એટલે કે અલ્પ વિકસિત દેશોની બેઠક થઈ હતી, જેમાં ભૂટાન છે આ યાદીમાંથી બહાર નીકળનાર 7મો દેશ બની જશે. ભૂટાન એલડીસીની અંદર 1971માં સમાવેશ થયો હતો, એનો 1971ની અંદર એલડીસીના લિસ્ટમાં આવી ગયું હતું. અને બાકી વિશ્વની અંદર હાલની દ્રષ્ટિએ કુલ આની અંદર લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીની અંદર કુલ કેટલા દેશો છે, તો કે 46 દેશો છે, અલ્પ વિકસિત દેશોમાં 46 દેશો છે. એમાંથી 33 તો આફ્રિકામાં જ છે, 9 છે એ એશિયાના છે, 3 છે પ્રશાંત મહાસાગરમાં આવેલા છે, 1 કેરેબિયન મહાસાગરની અંદર આવેલો છે. આ બધા દેશો છે મેપમાં પણ બતાવેલા છે. ઓકે, એમાં ભારત છે બરાબર એ લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીનો ભાગ નથી, એ ધ્યાન રાખજો. ભારત પણ નથી, પાકિસ્તાન પણ નથી. એશિયાની વાત કરીએ, એકાદું સેન્ટેન્સ આપી દઈ, ભારત અથવા તો પાકિસ્તાન છે લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીમાં સમાવેશ થાય છે, તો એ ધ્યાન રાખજો, એ વાક્ય ખોટું છે. કયા કયા છે એશિયામાંથી? એક તો અફઘાનિસ્તાન છે, નેપાળ છે, ભૂટાન છે, મ્યાનમાર છે અને બાંગ્લાદેશ છે. ક્લિયર? તો આ બધા દેશો છે એ બધા કેમાં આવે છે? તો કે લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીની અંદર આવે છે. બરાબર, ટ્રાય કરું છું થોડુંક લિસ્ટ મોટું કરવાની. ઓકે, અહીંયા તમે જુઓ આ બધા દેશો છે બરાબર એ લિસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીની અંદર આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. દીપક મોહંતી એ હાલમાં જ કયા સંગઠનના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા છે? તો દીપક મોહંતી છે એ PFRD ના નવા ચેરમેન બન્યા. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો અહીંયા જોઉં છું દીપક મોહંતીને, બરાબર PFRD ના નવા ચેરમેન બન્યા છે. ઓકે, અને એક આવા જ મોહંતી છે હમણાં જ બન્યા હતા LIC ના નવા ચેરમેન બન્યા હતા, સિદ્ધાર્થ મોહંતી. તો બંનેમાં ખાસ કન્ફ્યુઝન ન થઈ જાય એટલે જરાક રિવિઝન કરાવી દો. હાલમાં જ PFRD ના નવા ચેરમેન દીપક મોહંતી બન્યા અને LIC ના કોણ બન્યા હતા? સિદ્ધાર્થ મોહંતી. બાકી PFRD નું પૂરું નામ પૂછાય પરીક્ષાની અંદર, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ એનું પૂરું નામ છે. સ્થાપના એની 2003માં થયેલી. એક ટાટા કન્સલ્ટન્સી સર્વિસના નવા CEO બન્યા છે કે કૃતિ વાસન, એમને પણ યાદ રાખી લેજો. હાલમાં સિપ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વના સૌથી વધુ હથિયારની આયાત કરનાર દેશ કયો બન્યો છે? વિશ્વની અંદર હથિયારની સૌથી વધુ આયાત કરી હોય તો એ આપણા દેશ ભારતે કરી છે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. હાલમાં જ છે સિપ્રીએ રિપોર્ટ જાહેર કર્યો છે વિશ્વના સૌથી વધુ હથિયારોની આયાત કરતા દેશો, એમાં 2018 થી લઈ અને 2022 સુધીનો ડેટા લીધો છે. એમાં હથિયારની આયાત કરનાર દેશોમાં ભારતે 11% હથિયારોની આયાત કરી છે વિશ્વમાં સૌથી વધારે. બીજા ક્રમ ઉપર સાઉદી અરબ છે, સાઉદી અરબે 9.6% આયાત કરી છે હથિયારોની વિશ્વના કુલ આયાતને કમ્પેરમાં. કતાર આમાં ચોથા સ્થાને છે, 5મા સ્થાન ઉપર ઓસ્ટ્રેલિયા છે, બરાબર સોરી ચોથા સ્થાન ઉપર, ત્રીજા સ્થાન ઉપર કતાર અને ચોથા સ્થાન ઉપર ઓસ્ટ્રેલિયા અને 5મા સ્થાન ઉપર ચીન. આ ખાસ આટલા ટોપ 5 છે એ ખાસ યાદ રાખીને જવાનું. સિપ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે હથિયારોની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કયો બન્યો છે? તો નિકાસ કરનાર દેશ બન્યો છે અમેરિકા. અને આની તમે કોમ્પિટિશન જો, આની કોમ્પિટિશનમાં પણ ઉભનાર કોઈ દેશ નથી. વિશ્વના કુલ હથિયારની નિકાસના 40% દેશ તો પોતે એકલા કરે છે, બરાબર. તો અમેરિકા છે એ સૌથી વધુ નિકાસ કરી છે. ઓકે, ત્યારબાદ બીજા ક્રમે રશિયા 16% સાથે છે, ત્રીજા ક્રમે 11% સાથે છે ફ્રાન્સ છે. ક્લિયર? અને બાકી ભારત રશિયા પાસેથી છે આ રશિયા યુક્રેન વોર પછી છે 37% જેટલો ઓછા માલની આયાત કરી છે. ક્લિયર? તો આપણે એક યાદ રાખી લઈએ, બધા GPSC માં એકાદા વાક્ય આવી જાય એના માટે. હાલમાં જ સ્કાય ટ્રેક્સ ના એક રિપોર્ટ પ્રમાણે ભારતનું કયું એરપોર્ટ દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે? દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ.
ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ દક્ષિણ એશિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામથી પણ ઓળખવામાં આવે છે. તો ઓપ્શનમાં કદાચ દિલ્હી ના હોય ને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય તો ધ્યાન રાખવું. તો આવા જ કેટલાક એરપોર્ટ છે જેના નામ કોઈક વ્યક્તિના નામ ઉપર છે, તો એ કયા રાજ્યમાં કયા શહેરમાં આવેલા એ હું તમને રિવાઇઝ કરાવું અહીંયા. તો એક તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે. ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ અમૃતસર પંજાબની અંદર આવેલું છે. લોકપ્રિય ગોપીનાથ બારડોલી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ આસામના ગુવાહાટીની અંદર આવેલું છે. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ઓડિશાના ભુવનેશ્વરની અંદર આવેલું છે. ઇન્દિરા ગાંધીની હમણાં જ વાત થઈ ગઈ આપણે. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ એ અંદમાન નિકોબારની અંદર પોર્ટ બ્લેર ખાતે આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. કેપેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ કર્ણાટકના બેંગ્લોરમાં આવેલું છે. મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ કર્ણાટકમાં, કોચીન પણ કોચીન કેરળમાં આવેલું છે. બાકી છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ મુંબઈમાં આવેલું છે. બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ એ મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલું છે. તિરુચિરાપલ્લી છે એ તમિલનાડુની અંદર આવેલું છે. તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશના લખનૌમાં. લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ઉત્તર પ્રદેશના વારાણસીમાં. નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ એ પશ્ચિમ બંગાળના કોલકાતાની અંદર. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ છે એ મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું. અને શેખ ઉલ આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલું. તો આ તો આપણો આજનો વિડીયો. બાકી આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, પેઇડ કન્ટેન્ટ તમે એમાં એક્સેસ કરી શકશો. ઈ મેગેઝિન તમને વાંચવાની મજા આવે એ રીતે આપણે ડિઝાઇન કરીએ છીએ, ટેસ્ટ આપી શકો છો. બાકી મળીએ હવે આવતીકાલે 19 માર્ચના કરંટ અફેરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.